હેલો ફ્રેન્ડ્સ, હું છું નીરજ ભરવાડ અને આવી ગયો છું એક નવા વિડીયો સાથે. ગયા શુક્રવારે આપણે એક ચેપ્ટર શીખ્યા હતા, દેટ ઇઝ નંબર સિરીઝ, એટલે કે સંખ્યા શ્રેણી. સેમ એના જેવું જ રીઝનિંગનું બીજું એક ચેપ્ટર છે, દેટ ઇઝ આલ્ફાબેટિકલ સિરીઝ, એટલે કે મૂળાક્ષર શ્રેણી. જો તમે હજી સુધી સંખ્યા શ્રેણીવાળો વિડીયો ના જોયો હોય તો તમે ઉપર આઈ બટન પર ક્લિક કરીને આ વિડીયો જોઈ શકો છો. સંખ્યા શ્રેણીનો વિડીયો જોયા પછી આ મૂળાક્ષર શ્રેણી એટલે કે આલ્ફાબેટિકલ સિરીઝનો વિડીયો જોવાની વધારે મજા આવશે. તો વિડીયો શરૂ કરતા પહેલા તમને બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. 2020માં તમારી બધી જ વિશ પૂરી થાય, તમે સરકારી નોકરી મેળવી લો અને એના પહેલા પગારમાંથી મને 500 ગ્રામ પેન્ડન પેકેટ મોકલાવો એવી શુભેચ્છાઓ. સુમિત્રો, કોઈ પણ પરીક્ષામાં એક પણ માર્કનું રીઝનિંગ પૂછવાનું હોય તો હું એક મફતમાં સલાહ આપું કે એક પણ માર્કનું રીઝનિંગ પૂછવાનું હોય એટલે એક્ઝામ ચાલુ થાય એની પહેલાં આપણી જોડે ABCD લખેલી રેડી હોવી જોઈએ. કઈ રીતે? તો કે સ્ક્રીન પર જે રીતે તમને દેખાય છે આ પ્રમાણે ABCD લખેલી હોવી જોઈએ કે ABCD સીધા નંબર આપો 1 થી 26 સુધી અને ઊંધા નંબર આપો 1 થી 26 સુધી. અને જો તમારો કોઈ નંબર આપતી વખતે 26 બદલે 27 થાય ને તો તાત્કાલિક મને ફોન કરવો, તો 27 ના થાય એનું ધ્યાન રાખજો, 26 થાય. તો આપણે સંખ્યા શ્રેણીમાં સમજી ગયા હતા કે એમાં કેવા પ્રકારે પ્રશ્ન પૂછાય, તો કે 5, 10, 15, 20, તો હવે શું આવે? તો સેમ એવી રીતે મૂળાક્ષર શ્રેણીમાં અહીંયા ABCDના અક્ષરોનો ઉપયોગ કરે, અંગ્રેજી મૂળાક્ષરોનો ઉપયોગ કરી અને સિરીઝ બનતી હોય અને નેક્સ્ટ આલ્ફાબેટ શું આવે એ આપણે ડિસાઇડ કરવાનું હોય. ધારો કે આપણને પૂછવામાં આવે કે ABCD, તો હવે શું આવે? એ હું તમને એવું કહું કે ACEG, તો હવે શું આવે? આ એ. કેવી રીતે? તો કે એક એક આલ્ફાબેટ છોડીને લખ્યા છે, એ પછી બી છોડીને સી, ડી છોડીને ઈ, એફ છોડીને જી, હવે એચ છોડીને આઈ આવશે. તો સેમ આવી રીતે તમારે આવા લોજિક પકડવાના છે. તમે ઓલરેડી નંબર સિરીઝ શીખી ગયા છો એટલે તમને ખ્યાલ આવશે કે હું કયા પ્રકારના લોજિકની વાત કરું છું, કે પહેલા મૂળાક્ષરમાંથી બીજો મૂળાક્ષર કઈ રીતે આવે, બીજા મૂળાક્ષરમાંથી ત્રીજો, ત્રીજા મૂળાક્ષરમાંથી ચોથો મૂળાક્ષર, એનું શું કનેક્શન છે એ આપણે શોધવાનું હોય અને એના પ્રમાણે પછી નેક્સ્ટ આન્સર શું આવશે એ આપણે જોવાનું હોય. તો ચલો એક્ઝામ્પલ સાથે શરૂ કરીએ. સો ફર્સ્ટ સિરીઝ જોઈએ, ADGJ, તો નેક્સ્ટ આલ્ફાબેટ શું આવશે? હવે આ સિરીઝને એકદમ સિમ્પલ બનાવીએ, ઝડપથી જવાબ આપવો હોય તો એક સીધો રસ્તો, ABCD બોલતા જાઓ અને ચેક કરતા જાઓ કે શું લખ્યું છે અને શું સ્કીપ કર્યું છે. જેમ કે અહીંયા આપણે ABCD બોલીએ કે એ, પછી ડી લખ્યો છે તો વચ્ચે છોડ્યું શું? તો કે બી અને સી. એના પછી છે ડી, તો ડી પછી ઈ અને એફ છોડી અને જી, જી પછી એચ અને આઈ છોડી અને જે, તો જે પછી હવે શું? તો તમે જુઓ, પહેલાં બે આલ્ફાબેટ છોડ્યા, પછી બે છોડ્યા, પછી બે છોડ્યા, તો હવે આપણે બીજા બે આલ્ફાબેટ છોડીશું. તો જે પછી કે અને એલ આલ્ફાબેટ છોડી અને જવાબ શું આવશે? તો કે એમ. સો નેક્સ્ટ સિરીઝ જોઈએ, BDGK, તો હવે શું આવશે? સેમ એવી રીતે અહીંયા પણ આપણે ABCD બોલતા જઈશું અને ચેક કરતા જઈએ કે શું લખ્યું છે અને શું સ્કીપ કર્યું છે. તો બી પછી સી છોડી અને ડી લખ્યો છે, ડી પછી ઈ અને એફ છોડી અને જી લખ્યો છે, જી પછી એચ, આઈ અને જે, ત્રણ આલ્ફાબેટ છોડીને કે લખ્યો છે. હવે તમે સિરીઝ સામે ફરીથી જોવો તો ખ્યાલ આવે, પહેલામાં એક આલ્ફાબેટ છોડ્યો, પછી બે આલ્ફાબેટ છોડ્યા, અહીંયા ત્રણ આલ્ફાબેટ છોડ્યા, તો હવે ચાર આલ્ફાબેટ છોડીશું. તો કે થી ચાર આલ્ફાબેટ છોડો, તો કે થી LMNO, તો હવે જવાબ શું આવશે? તો કે P. સો નેક્સ્ટ સિરીઝ જોઈએ, ADIP, તો હવે શું આવશે? આપણી એ જ રીતે જે અત્યાર સુધી સમજ્યા કે ABCD બોલતા જાઓ અને શું લખ્યું છે, શું સ્કીપ કર્યું છે એ ચેક કરતા જાઓ. તો એ થી બી અને સી છોડી અને ડી લખેલો છે, ડી થી ઈ, એફ, જી, એચ, ચાર આલ્ફાબેટ છોડી અને આઈ લખ્યો છે, આઈ થી જે, કે, એલ, એમ, એન, ઓ છોડી અને પી લખ્યો છે. સો હવે તમે જુઓ, પહેલાં કેટલા આલ્ફાબેટ છોડ્યા છે? તો કે બે. પછી કેટલા છોડ્યા છે? તો કે ચાર. એના પછી કેટલા આલ્ફાબેટ છોડ્યા છે? તો કે છ. સો હવે તમે સિરીઝ સામે જુઓ કે બે છોડ્યા, ચાર છોડ્યા, છ છોડ્યા, તો હવે કેટલા આલ્ફાબેટ છોડીશું? આઠ. સો આઠ આલ્ફાબેટ છોડો, તો હવે શું આવશે? તો પી થી આઠ આલ્ફાબેટ છોડવાના. તો અહીંયા આપણે ABCD પ્રમાણે જોઈએ, MNOP, પછી QRSTUVWX,
આઠ આલ્ફાબેટ છોડીને હવે જવાબ શું આવશે? તો કે વાય. નેક્સ્ટ સિરીઝ એ જ સિસ્ટમથી સોલ્વ કરીશું કે એ થી સી કઈ રીતે આવે, તો કે બી છોડીને સી આવે છે. સી પછી એફ કઈ રીતે આવે, તો કે સી થી ડી અને ઈ છોડી અને એફ આવે છે. એફ પછી જી છોડીને એચ આવે છે. એચ પછી આઈ અને જે છોડી અને કે આવે છે. તો તમે જુઓ, પહેલાં એક આલ્ફાબેટ છોડે, પછી બે છોડે, પછી એક છોડી, પછી બે છોડે. સો હવે આપણે એક આલ્ફાબેટ છોડી અને આન્સર શું આવે ચેક કરીશું. તો કે કે પછી એલ છોડી અને આન્સર શું આવશે? તો કે એમ. સો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આલ્ફાબેટિકલ સિરીઝનો કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરવો હોય તો સિમ્પલ રસ્તો, એ બી સી ડી બોલો અને ચેક કરતા જાઓ કે શું લખ્યું છે અને શું સ્કીપ કર્યું છે. અહીંયા તમે જુઓ, ડબલ ડબલના પેરમાં સિરીઝ આપેલી છે, તો આપણે એનાથી કોઈ ફરક ના પડે. રાઈટ, ચેક કરતા જાઓ કે એ બી પછી સી છોડી અને ડી ઈ, એફ છોડી અને જી એચ, આઈ છોડી અને જે કે. તો હવે તમે જો બે આલ્ફાબેટ લખે છે, બે બેની પેર છે, તો સીધો અર્થ કે જે જવાબ આવશે બેની પેરમાં આવશે. તો હવે નેક્સ્ટ શું આવશે? તમે જો બધામાં એક 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 આલ્ફાબેટ છોડ્યો છે, કે અહીંયા સી એક જ છોડ્યો, અહીંયા એફ છોડ્યો, અહીંયા આઈ છોડ્યો. સો હવે આપણે શું કરીશું? જે કે પછી એલ એક જ આલ્ફાબેટ છોડીશું અને એમ એન આ આપણો જવાબ થશે. સો નેક્સ્ટ સિરીઝ જોઈએ, એ સી એફ એચ કે એમ પી આર. તો હવે શું કરીશું? સિમ્પલ આપણે એબીસીડી બોલીશું. એબીસીડી બોલતા જઈએ, એ પછી બી છોડી અને સી, એટલે કે અહીંયા એક આલ્ફાબેટ છોડ્યો. સી પછી ડી ઈ, બે આલ્ફાબેટ છોડી અને એફ. એફ પછી જી છોડી અને એચ. એચ પછી આઈ અને જે, બે આલ્ફાબેટ છોડીને કે. કે પછી એક આલ્ફાબેટ છોડી એલ છોડીને એમ. પછી એન અને ઓ, બે આલ્ફાબેટ છોડીને પી. પી પછી એક છોડે ક્યુ છોડીને આ. સો હવે તમે જુઓ શું થાય છે, કે બે આલ્ફાબેટ જે એક સાથે લખીએ છીએ એમાં એક છૂટે છે, અને જે જોડકા છે એના વચ્ચે બે આલ્ફાબેટ છૂટે છે. મતલબ એ અને સીમાં એક જ છોડ્યું, પછી બે છોડી અને એફ અને એચમાં વચ્ચે એક છોડ્યું, પછી બે છોડી કે અને એમમાં વચ્ચે એક છોડ્યું, પછી બે છોડી પી અને આરમાં વચ્ચે એક છોડ્યું. સો હવે આપણે શું કરીશું? ફરી હજી બે આલ્ફાબેટ છોડીશું. પી આર, આર પછી એસ અને ટી, બે આલ્ફાબેટ છૂટશે અને આપણે લખીશું શું? તો કે યુ. અને હવે હજી અહીંયા એક આલ્ફાબેટ છૂટશે, યુ. પછી વી છોડી અને ડબલ્યુ, તો યુ ડબલ્યુ આ આપણો જવાબ થઈ ગયો. ઇન શોર્ટ, એક છોડો બે છોડો, એક છોડો બે છોડો, એક છોડો બે છોડો, એ સિરીઝમાં ફાઇનલ આન્સર આવશે યુ ડબલ્યુ. સો હવે નેક્સ્ટ સિરીઝ જોઈએ, એ ઝેડ બી વાય સી એક્સ. તો હવે શું આવશે? સો એ ઝેડમાં તમે જુઓ, એ ને ઝેડ સાથે કોઈ સીધું કનેક્શન નથી, મતલબ એબીસીડી બોલો છેક ઝેડ સુધી. તો અહીંયા ક્લિયરલી આપણને દેખાય છે કે જો દરેકે દરેક સિરીઝના પહેલાં પહેલાં આલ્ફાબેટ જે છે એનું કંઈક કનેક્શન બને છે. તો આ એક સૌથી બેસિક લેવલની સિરીઝ છે, કે અમુક વાર આપણે આવું પણ કરવું પડે કે એબીસીડી બોલવાથી સેટિંગ ના થતું હોય તો દરેકે દરેક જોડકાના પહેલાં 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 આલ્ફાબેટનું કનેક્શન શું છે એ જુઓ. બીજા બીજા બીજા, ત્રીજા ત્રીજા ત્રીજા, ચોથા ચોથા, જેટલા પણ હોય. રાઈટ, અહીંયા બે બે આલ્ફાબેટવાળા જોડકા છે, તો પહેલાં પહેલાં આલ્ફાબેટનું કનેક્શન જુઓ તમે, તો એ બી સી. તો હવે શું આવશે? તો કે ડી. અને બીજા બીજા આલ્ફાબેટનું કનેક્શન જુઓ તો શું છે? ઝેડ. ઝેડની પહેલાં શું આવે? વાય. એની પહેલાં શું આવે? એક્સ. તો એક્સની પહેલાં શું આવે? તો કે ડબલ્યુ. તો ડી ડબલ્યુ આ આપણો જવાબ થશે. તો હવે નેક્સ્ટ સિરીઝ જોઈએ, અને અગેન આમાં પણ આપણે એબીસીડી બોલતા જઈશું. અહીંયા જો એ સી આપેલું છે, મતલબ એબીસીડી બોલવાથી આપણું કામ થશે. મતલબ શું? તમે જુઓ, એ બી સી, તો વચ્ચે કેટલા આલ્ફાબેટ છૂટે છે? તો કે એક. એ બી સી, સી પછી તરત ડી છે, ડી પછી ઈ એફ જી. તો ઈ અને એફ બે આલ્ફાબેટ છૂટે તો જી આવશે. જી પછી તરત આવશે એચ. એચ થી આઈ જે કે, ત્રણ આલ્ફાબેટ છોડો એટલે એલ આવશે. સો શું થાય છે? બે જોડકા વચ્ચે કાંઈ છૂટતું નથી, પણ એ જોડકામાં અંદરો અંદર આલ્ફાબેટ છૂટતા જાય છે. પહેલાં એક છૂટે છે, પછી બે છૂટે છે, પછી ત્રણ છૂટે. સો હવે અંદરો અંદર આલ્ફાબેટમાં ચાર છૂટશે. તો શું કરીશું? એલ પછી તરત શું આવે? તો કે એમ. અને હવે ચાર આલ્ફાબેટ છોડીશું આપણે. એમ પછી એન, ઓ, પી અને ક્યુ. ચાર આલ્ફાબેટ છૂટે તો અહીંયા આવશે શું? તો કે આર. અને હજી ચેક કરો કે આર પછી તરત શું આવશે? તો કે એસ. અને અહીંયા કેટલા આલ્ફાબેટ છૂટવા જોઈએ? તો કે પાંચ. છૂટે છે કે નહીં ટેલી કરો. એસ પછી ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ છોડીને વાય. તો આવે છે. તો આવું કંઈ ચેક કરવા ના જવાનું હોય. અહીંયા તમને ખબર પડી ગઈ કે એમાં જવાબ આવે તો વાર્તા પૂરી. પછી ના ના, એ એસવાયમાં સેટિંગ થાય નહીં, એ તો જોવું પડે ને ભરવાડ. આ તો હું તમને સમજાવું છું એટલે. બાકી તમને જો એક કે બે જોડકામાં કાંઈ લોજિક ખબર પડી ગઈ તો તમે સીધા જ્યાં ક્વેશ્ચન માર્ક હોય ત્યાં જમ્પ કરી શકો છો. તો આ સિરીઝ બીજી એક રીતે પણ સોલ્વ કરી શકાશે. કઈ રીતે? તો તમે જુઓ કે
અગાઉ એકેય સિરીઝમાં મેં ક્વેશ્ચન માર્ક પછીનું પદ શું આવે નથી આપેલું, અહીંયા મેં ક્વેશ્ચન માર્ક પછીનું પદ જે છે એ પણ આપેલું છે. સો ઇન ધીસ કેસ એક બીજા એંગલથી આ સિરીઝ સોલ્વ થાય છે. કઈ રીતે તમે જુઓ તો આ સી પછી તરત ડી આવે છે, જી પછી તરત એચ આવે છે, સેમ આ રીતે એલ પછી તરત શું આવે તો કે એમ, અને એસની તરત પહેલાં શું આવે તો કે આર. તો આનો જવાબ શું આવશે? એમ આર. એવી રીતે પણ આપણે આ સિરીઝ સોલ્વ કરી શકીએ છીએ. તો હવે નેક્સ્ટ સિરીઝ જોઈએ. નેક્સ્ટ સિરીઝમાં જોવો શું છે કે પહેલાં એક આલ્ફાબેટ, પછી બે આલ્ફાબેટ, પછી ત્રણ આલ્ફાબેટ, તો હવે સીધી વસ્તુ કે ચાર આલ્ફાબેટવાળો જવાબ આવશે. એક વાત ક્લિયર. સેકન્ડ તમે જુઓ કે આલ્ફાબેટિકલી આપણે જોવા જઈએ તો એબીસીડી બોલવાથી જવાબ આવશે કે એ પછી શું છોડ્યું તો કે બી છોડી અને સી ડી લખ્યા છે, સી ડી પછી ઈ એફ છોડી અને જી એચ આઈ લખ્યા છે. મતલબ એક આલ્ફાબેટ લખ્યો અને એક છોડ્યો, બે આલ્ફાબેટ લખ્યા અને બે છોડ્યા, તો હવે ત્રણ આલ્ફાબેટ લખી અને ત્રણ છોડી શું અને ચાર આલ્ફાબેટ જવાબ આવશે. તો જી એચ આઈ પછી જે કે એલ, ત્રણ આલ્ફાબેટ છોડી એમ એન ઓ પી, આ જવાબ આવશે. સો નેક્સ્ટ સિરીઝ જોઈએ. આ સિરીઝમાં ત્રણ ત્રણ આલ્ફાબેટના જોડકા છે. સો હવે આમાં આપણે એવું કરીશું કે પહેલાં આલ્ફાબેટનું કનેક્શન શું છે એ જોતા જઈશું. ત્રણે ત્રણ પહેલાં તો અહીંયા ત્રણ આલ્ફાબેટ છે, ત્રણ આલ્ફાબેટ, ત્રણ આલ્ફાબેટ, મતલબ જે આન્સર આવશે એ આન્સરમાં પણ ત્રણ આલ્ફાબેટ આવશે. પહેલો આલ્ફાબેટ છે સી, સીથી એચ કઈ રીતે આવે તો સીથી એચ કઈ રીતે આવશે આપણે જોઈએ. સીથી ડી, ઈ, એફ અને જી, ચાર આલ્ફાબેટ છોડી અને એચ આવે છે. એચ સી આપણે જોઈએ એમ કઈ રીતે આવે છે, તો એચ પછી આઈ જે કે એલ, ચાર આલ્ફાબેટ છોડી અને એમ આવે છે. સો હવે સેમ એવી રીતે ચાર આલ્ફાબેટ આપણે છોડીશું, એમ થી એન ઓ પી ક્યુ અને આર, તો ચાર આલ્ફાબેટ છોડી અને આપણો આન્સર આવશે આર. સેકન્ડ જોઈએ ડી આઈ એન, તો હવે શું આવશે? અગેઇન એમાં બી ચેક કરીએ ડી પછી કેટલા આલ્ફાબેટ છોડ્યા છે, તો કે ડી થી ઈ એફ જી એચ, ચાર આલ્ફાબેટ છોડીને આઈ, આઈ થી જે કે એલ એમ, ચાર આલ્ફાબેટ છોડીને એન, તો એન થી ઓ પી ક્યુ આર, ચાર આલ્ફાબેટ છોડી અને એસ આવશે. લાસ્ટ જોઈ લઈએ બી, મતલબ ત્રીજો જે આલ્ફાબેટ છે, ત્રીજો ત્રીજો ત્રીજો, તો હવે એ પ્રમાણે ત્રીજો આલ્ફાબેટ શું આવશે, તો કે બી પછી ઈ એફ, સોરી બી થી સી ડી ઈ એફ, ચાર આલ્ફાબેટ છોડી અને જી આવે છે. જી થી એચ આઈ જે કે, ચાર આલ્ફાબેટ છોડી અને એલ આવે છે. તો સેમ એવી રીતે એલ થી એમ એન ઓ પી, ચાર આલ્ફાબેટ છોડી અને ક્યુ જવાબ આવશે. સો આર એસ ક્યુ આ આપણો ફાઇનલ આન્સર થશે. સો આ ક્વેશ્ચન બીજો કઈ રીતે સોલ્વ થઈ શકે? સો જોઈએ, અહીંયા તમે જુઓ સી ડી અને બી છે તો ત્રણે ત્રણ આલ્ફાબેટ ઇન્ટરનલી કનેક્ટેડ છે. મતલબ આપણે આવું કંઈક કરી શકીએ બી સી ડી, આવી રીતે એની અરેન્જમેન્ટ છે. પછી જુઓ ઈ એફ છોડી અને જી એચ આઈ આ રીતે છે, મતલબ વચ્ચે અહીંયા ઈ એફ બે આલ્ફાબેટ છોડ્યા અને જી એચ આઈ. હવે જે અને કે બે આલ્ફાબેટ છોડી અને એલ એમ એન, આવી રીતની અરેન્જમેન્ટ છે. સો હવે આપણે ઓ અને પી બે આલ્ફાબેટ છોડી ક્યુ આર એસ આવી રીતે લખી શકીએ, એટલે કે ક્યુ અહીંયા, આર અહીંયા અને એસ અહીંયા. સો આપણો ફાઇનલ આન્સર થશે આર એસ ક્યુ. નેક્સ્ટ સિરીઝ જોઈએ. નેક્સ્ટ સિરીઝમાં ત્રણ ત્રણના જોડકા છે. હવે જે અને એ ને કોઈ કનેક્શન નથી, એટલે આપણે એબીસીડી બોલીને આ સિરીઝ સોલ્વ નહીં કરી શકીએ. અહીંયા કમ્પલસરીલી આપણે પહેલાં આલ્ફાબેટ, બીજા બીજા બીજા, ત્રીજા ત્રીજા ત્રીજાનું કનેક્શન સેટ કરવું પડશે. તો પહેલો આલ્ફાબેટ છે જે, તો જે થી કે એક આલ્ફાબેટ છોડી અને એલ, એલ થી એમ છોડીને એન, એન થી ઓ છોડીને પી, તો પી થી ક્યુ છોડીને આર. તો પહેલા આલ્ફાબેટનું કનેક્શન એવું છે, એક એક આલ્ફાબેટ આપણે સ્કીપ કરીએ છીએ. હવે સેકન્ડ આલ્ફાબેટ જોઈ લઈએ એ. એ થી ઈ કઈ રીતે આવે છે, તો કે એ થી બી સી ડી અને ઈ, એટલે ત્રણ આલ્ફાબેટ છોડી અને ઈ આવે છે. ઈ થી એફ જી અને એચ, ત્રણ આલ્ફાબેટ છોડીને આઈ આવે છે. આઈ થી જે કે અને એલ, ત્રણ આલ્ફાબેટ છોડીને એમ આવે છે. તો સેમ એવી રીતે એમ થી ત્રણ આલ્ફાબેટ છોડીશું, એમ થી એન ઓ અને પી, ત્રણ આલ્ફાબેટ છોડી અને અહીંયા ક્યુ આવશે. ઉલટેથી ચાલુ થાય છે. આ ઝેડ, ઝેડ પહેલાં આવશે વાય, તો વાય છોડી અને એક્સ, એક્સની પહેલાં આવે છે ડબલ્યુ, ડબલ્યુ છોડીને વી, વીને પહેલાં આવે છે યુ, યુ છોડીને ટી. તો સેમ આ જ સિસ્ટમ ફોલો કરીશું કે અહીંયા ટીની આગળ જુઓ એસ, અહીંયા સ્ક્રીન પર એબીસીડી લખેલી છે તમને દેખાય છે એ પ્રમાણે, કે ટીની આગળ એસ આવે છે, એસ સ્કીપ કરીશું અને એસની પહેલાં શું આવે, તો કે આર.
અને રિવર્સ સાઈડથી તમે જુઓ તો આર, એસ છોડીને ટી, યુ છોડીને વી, ડબલ્યુ છોડીને એક્સ, વાય છોડીને ઝેડ. કેમ કે આ રીતે સીધી એબીસીડી બોલવામાં આપણને વધારે મજા આવે છે, ઉલટી એબીસીડી કદાચ આપણને એટલા ઝડપથી યાદ ના આવે, પણ આપણી પાસે જો એબીસીડી લખેલી રેડી હોય આ રીતે તો આપણે ઇઝીલી આના આન્સર્સ આપી શકીશું. તો એક લાસ્ટ સિરીઝ જોઈએ એટલે આપણો આ કન્સેપ્ટ અહીંયા કમ્પ્લીટ થાય. ઘણીવાર આવું બની શકે છે કે નંબર સિરીઝ અને આલ્ફા સિરીઝનું કોમ્બિનેશન આપેલું હોય છે. જેમ કે વચ્ચે વચ્ચે તમે જોવા નંબર્સ છે 10, 20, 29, 37, આ વચ્ચેના નંબર છે અને સિવાય આગળ પાછળ આલ્ફાબેટ્સ છે. તો આપણે હમણાં સમજ્યા એ પ્રમાણે કે પહેલા આલ્ફાબેટનું કનેક્શન છે શું એ જોવો, છેલ્લા આલ્ફાબેટનું શું કનેક્શન છે જોવો, અને નંબર સિરીઝ શું છે જોવો, એટલે આપણો ફાઇનલ આન્સર. પહેલેથી સ્ટાર્ટ કરો બી, તો બી ડી એફ અને એચ આ કઈ રીતે આવે છે, તો કે બી થી સી છોડી અને ડી, ડી થી ઈ છોડી અને એફ, એફ થી જી છોડી અને એચ, તો એચ થી હવે આઈ છોડી અને જે આન્સર આવશે. લાસ્ટ આલ્ફાબેટ જોઈ લઈએ, તો લાસ્ટ આલ્ફાબેટનું શું છે, પહેલાં છે જી, જી થી જે કઈ રીતે આવશે, તો કે જી થી એચ અને આઈ બે આલ્ફાબેટ છોડી અને જે આવશે, જે થી કે અને એલ બે આલ્ફાબેટ છોડી અને એમ આવશે, એમ થી એન અને ઓ બે આલ્ફાબેટ છોડી અને પી આવશે, તો પી થી ક્યુ અને આર બે આલ્ફાબેટ છોડી અને એસ આવશે, તો લાસ્ટ આવશે એસ. હવે નંબર સિરીઝ શું છે આપણે જોઈ લઈએ. નંબર સિરીઝમાં પહેલા 10 છે, 10 પછી 20 છે. તો આપણે અગાઉના વિડીયોમાં જે સમજી ગયા છે નંબર સિરીઝમાં એ પ્રમાણે કે નંબર સિરીઝ સોલ્વ કરવી હોય તો સૌથી પહેલા ડિફરન્સ નીકાળવાનો. 10ના 20 કઈ રીતે થાય છે, તો કે પ્લસ 10. 20ના 29 કઈ રીતે થશે, તો કે પ્લસ 9. 29ના 37 કઈ રીતે થશે, તો કે પ્લસ 8. તો પહેલા 10 ઉમેર્યા, પછી 9 ઉમેર્યા, પછી 8 ઉમેર્યા, તો હવે 7 ઉમેરીએ એટલે આપણો જવાબ આવશે 37 ને 7, 44. તો આ આપણો ફાઇનલ આન્સર થઈ જશે જે 44S. યસ મિત્રો, તો આપણે લાસ્ટ બે શુક્રવારમાં રીઝનિંગના બે ચેપ્ટર શીખ્યા, એક નંબર સિરીઝ અને આજે શીખ્યા આલ્ફાબેટિકલ સિરીઝ. સો આ બંને ચેપ્ટરની પ્રેક્ટિસ માટેની PDF આપણે ગ્રુપમાં ઓલરેડી શેર કરેલી છે. સો આના જેવા બીજા કેટલાક ચેપ્ટર્સ એટલે કે ટોટલ રીઝનિંગના 12 ચેપ્ટર્સની આપણે એક બુક બનાવી છે, દેટ ઇઝ કોલ્ડ સ્માર્ટ બુક. અચ્છા, આપણે આને સ્માર્ટ બુક કેમ કહીએ છીએ, તો કે આ બુકમાં તમારો વિડીયો કોર્સ પણ ઇન્ક્લુડેડ છે. એટલે કે તમે જે કંઈ ચેપ્ટર છે, જેમ કે આ નંબર સિરીઝ મેં ભણાવ્યું અને એના માટે પછી પ્રેક્ટિસ છે, એવી રીતે આલ્ફાબેટિકલ સિરીઝનો તમે વિડીયો જોયો અને એના માટે કેટલીક પ્રેક્ટિસ છે, તો સેમ આ રીતે બાકીના જે ચેપ્ટર્સ છે એ બધા જ ચેપ્ટર્સ તમે મારી પાસે વિડીયો સ્વરૂપે ભણી શકો છો અને એની પ્રેક્ટિસ માટે તમે ત્યાં તમને કેટલાક એક્ઝામ્પલ પણ આપેલા હોય છે. સો આના માટે તમે આપણી સ્માર્ટ બુક જે રીઝનિંગની છે એ પરચેસ કરી શકો છો. એ તમે અહીંયા દર્શાવેલ મોબાઈલ નંબર પર, વોટ્સએપ પર યા તો ટેલિગ્રામ પર મેસેજ કરી અને આ બુક કઈ રીતે મેળવી શકાય એની પદ્ધતિ, એની પ્રોસિજર તમે જાણી શકો છો. અને ઇન્ડેક્સ પણ મેં તમને અહીંયા બતાવી દીધી છે. સો તમે આ બુક પરચેસ કરવી કે કેમ તમે પહેલાં ડિસાઇડ કરી શકો છો. સ્માર્ટ બુકનો કન્સેપ્ટ શું છે આ સમજવા માટે મેં અલગથી એક વિડીયો બનાવ્યો છે. આ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે વિડીયોની લિંકમાં જઈ ચેક કરી અને સ્માર્ટ બુકનો કન્સેપ્ટ શું છે એ સમજી શકો છો. એન્ડ ધેન યુ વિલ ગેટ ટુ નો કે આ બુક તમને કેટલી સારી રીતે હેલ્પફુલ થઈ શકશે. અને મારા માનવા પ્રમાણે ગુજરાત સરકારની વર્ગ 3ની જેટલી પણ ભરતી છે બધી જ ભરતીઓ માટેનો જે સિલેબસ છે રીઝનિંગનો, એ બધો જ સિલેબસ મેં કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. ઇવન ક્લાસ 1 ટુ PI STI આ બધી જે બીજી એક્ઝામ્સ છે DYSO વગેરે કે જે GPSC દ્વારા લેવામાં આવે છે એનો એ 60-70% સિલેબસ ઓલરેડી આ બુકમાં કવર થાય છે. તો આપણે લોકો મળીએ નેક્સ્ટ શુક્રવારે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.